એમએસ યુનિવર્સિટી હોસ્ટેલ કેમ્પસમાં દારૂની મહેફિલ. મીડિયાનો કેમેરો જોઈ મહેફિલમાં બેઠેલા વિદ્યાર્થીઓ ચહેરો છુપાવી ભાગ્યા. સ્વતંત્ર પર્વના દિવસે જ નશામાં ડૂબતું યુવાધન. યુનિવર્સિટી હોસ્ટેલ કેમ્પસમાં કેવી રીતે લવાયો શરાબ? હોસ્ટેલ કેમ્પસમાં બનતી આવી ઘટનાઓ માટે કોણ જવાબદાર? પાર્ટીનું તો મેં જોયું નથી. આ તમે કે કયો છો તો હોઈ શકે છે. ઓલા એમએમ હોલ છે, 34 નંબર રૂમ છે. આ પાર નોટ કરાય જે એમાં સિક્યોરિટીનો શું વાંક છે? એ તમે તમારા બેગ તો ચેક કરવા નથી કે ના ના બોલું. એ ખાલી તો શું કહેવાય, બીજા લોકોને અંદર આવવાનો દે. છોકરા ભણવા આવે છે, ભણવા આવે, ભણવા જ આવવાનું હોય છે, બીજું કઈ લાગે છે? ના, વિદ્યાર્થી ઉંમરમાં તો આ કઈ વસ્તુ શોભા ન દે. ભાઈ ગુજરાતમાં આ બધું બંધ છે ને એમાં તમે આવું કરો એ સારું નથી, યોગ્ય નથી. હા, આ દિવસે તો કહેવાય ને કે આપણે આપણા જે વોરિયર છે, સોલ્જર છે, એનો દિવસો કહેવાય. અને એવા દિવસે આપણે આ કૃત્ય કરીએ એકદમ સારી વાત નથી. હવે એકચ્યુઅલીમાં એ વિદ્યાર્થીઓ કોણ હતા એ તો હજુ ધ્યાન પર નથી આવ્યું. એ જે 34 નંબરના રૂમમાં એમએમ હોલમાં બે વિદ્યાર્થી રહ્યો છે, જેનું તાજેતરમાં જે નવું એડમિશન થયેલું છે. હવે અમારા સિક્યુરિટી ગાર્ડે 3 ને 5 મને કોલ કર્યો કે સાહેબ 34 નંબરના રૂમમાં કંઈક દારૂની મહેફિલ માણી રહે એવું લાગી રહ્યું છે. તો મેં અને મારા સહયોગી તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયા અમે. પણ અમારા આવતા પહેલાં એ છોકરાઓ રવાના થઈ ગયેલા. રૂમમાં દારૂના ગ્લાસ મળ્યા છે, ખાલી બોટલ મળી છે. વોર્ડનશ્રીને જાણ કરી પણ વોર્ડનશ્રી રજા પર છે અને એ ગામડે ગયા છે, એટલે જ્યારે આવશે ત્યારે એમના નામ જાણવા મળશે. વિવિધ પ્રકારની સિગરેટના પેકેટ જોવા મળ્યા છે. હા હા, એ બી એક ઘણું બધું એવું છે. પણ હવે જ્યારે વોર્ડનશ્રી આવશે ત્યારે પછી અમને ખબર પડશે. બાકી અમારી સિક્યુરિટી તરત અમને જાણ કરી અને અમે તુરંત એક્શનમાં આવી ગયેલા. ને શું આ નવા વિદ્યાર્થી હોઈ શકે છે? હા, નવા જ વિદ્યાર્થીઓ છે. એમનું ફોન કરતાં જાણવા મળ્યું કે તાજેતરમાં જ એડમિશન થયું છે એમનું. હાલ જ જે પ્રમાણે મીડિયામાં જોવામાં આવ્યું કે એમએમ હોલમાં 34 નંબરની રૂમમાં 4 વિદ્યાર્થીઓ દારૂની મહેફિલમાં હતા, પકડાયા છે. યુનિવર્સિટી, મહારાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓ માટે બહુ મોટો કલંકની વાત છે કે આટલી મોટી યુનિવર્સિટી, નેક એ પ્લસ ધરાવતી યુનિવર્સિટીમાં આ વસ્તુ થઈ રહી છે, આવું ખરાબ કૃત્ય. આ સમયમાં બહુ ખરાબ છે. આજે 15 ઓગસ્ટ છે, લોકો દેશ હતો એની ખુશી મનાવે છે. જ્યારે વિદ્યાર્થીઓ કે જે બહારથી ભણવા આવતા હોય કે યુનિવર્સિટીના બહાર ના પહોંચી શકે છે, એ બી અત્યારે હોલમાં એવું હોય છે કે બહારના લોકો પણ ભણવા આવી જાય છે, રહેતા ઇનલીગલ લોકો પણ રહેતા હોય છે. ક્યાંક ના ક્યાંક એવું પણ ના બને કે આ લોકો ઇનલીગલ રહેતા હોય અંદર. કોણ આવે છે, કોણ જાય એનું ધ્યાન રાખે છે, પણ આની અંદર ક્યાંક ને ક્યાંક કોક ને કોક સંકળાયેલું છે. બધાને ખબર છે ક્યાં મળે છે, હોસ્ટેલની આસપાસની જગ્યામાં ઓપન માં મળે છે બધી વસ્તુઓ. આ અત્યારે કહેવાય છે ગુજરાત દારૂબંધીવાળું ગુજરાત એવું કહેવામાં આવે છે. તો અત્યારે એમએસ યુનિવર્સિટીમાં તો લીરે લીરા આવડે છે એના, ઠીક છે. તો ક્યાંક ને ક્યાંક એની અંદર વિજિલન્સ, યુનિવર્સિટી, વોર્ડન ઓફિસ કે વોર્ડનનો ક્યાંક ને ક્યાંક ભાગ હોઈ શકે એવું લાગે છે. વિદ્યાર્થીઓ આટલું કરવા માટે મોકળું મેદાન મળી રહ્યું છે તો કોઈક એના ઉપર હાથ હશે તો જ મળતું હશે ને. તો ક્યાંક ને ક્યાંક કોઈક લોકો જોડે જોડાયેલા હશે આ લોકો, તો આટલું મોકળું મેદાન મળે છે. અને આ વસ્તુ યુનિવર્સિટીની આસપાસ જ મળતી હોય, યુનિવર્સિટી તંત્રને ખબર જ છે, તેની પર કોઈ એક્શન લેવામાં આવતું નથી.